સૌ દંપતીઓ, મધુર દંપત્ય શ્રેણી અંતર્ગત આજે મારે એક વધારાના એપિસોડ વિશે વાત કરવી છે. આજનો એપિસોડ ખૂબ જ મહત્વનો છે. નિશબ્દ એટલે કે શબ્દ વગર ઉષ્મા આપતો શબ્દ એટલે પ્રેમ. મારે સૌ દંપતીઓને કહેવાનું છે કે પ્રેમની વ્યાખ્યામાં એમ કહેવાય છે કે કદાચ તમે માત્ર મૌન સાથે બેઠા હો તો એ પ્રેમને રજૂ કરવા માટેની સૌથી ઉત્તમ પરિસ્થિતિ છે. વગર શબ્દોએ પ્રેમને વ્યક્ત કરી શકાય છે. લાગણી વ્યક્ત કરવા ઘણી વખત સામાન્ય વાર્તાલાપ જરૂરી છે. આપણને ખબર છે કે લાગણી આપણે તો બતાવી શકાય કે વાત કરીએ તો લાગણી બતાવી શકાય, પણ આ વાત પૂરતી નથી. ક્યારેક સંપૂર્ણ મૌન પણ જીવનસાથીને પરસ્પર લાગણીમાં ખેંચી જાય છે. બધા જ દંપતીઓને આનો અનુભવ થયો જ હશે. હું ચોક્કસપણે કહું છું કે આ સ્થિતિ જેટલી વખત વધારે મળે એ મધુર દંપત્ય માટે ઉત્તમ છે. કોઈકવાર એક પણ શબ્દની આપલે વિના, એક પણ શબ્દ બોલ્યા સિવાય એકબીજામાં ખોવાઈ જવાનો અનુભવ કરતા રહો. વારંવાર નહીં પણ ક્યારેક કોઈક વખત એકબીજાના હાથમાં હાથ મૂકી, ક્યારેક જીવનસાથીના ખોળામાં માથું મૂકી માત્ર કલાકો સુધી મૌન બેસવું એ પરસ્પરની લાગણી હકારાત્મક સ્વરૂપે રજૂ કરવાની ઉત્તમ રીત ગણવામાં આવે છે. માત્ર એક જ વાત નથી, તમે સામસામા થોડી વાર બેઠા હો અને આનંદથી વાત કરતા વાત ન કરતા હો અને સામેથી મૌનથી તમે જો માત્ર પરસ્પરમાં ખોવાઈ જાઓ તો હકારાત્મક લાગણી વ્યક્ત કરવા માટેની સૌથી ઉત્તમ રીત. જે દંપતીઓનું દાંપત્ય જીવન ખોરવાય છે એ લોકો આવી ક્ષણ વારંવાર લેતા નથી, આવી ક્ષણનો ઉપયોગ કરતા નથી. આવી ક્ષણનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ એમ હું ભારપૂર્વક તમને રજૂ કરું છું. જીવનસાથી એકબીજામાં ખોવાઈ જાય અને એ વખતનું મૌન, એક પણ શબ્દ ન બોલતા હોય અને એકબીજામાં ખોવાઈ જાય ત્યારે એકબીજાને ઘણું બધું કહી દેતા હોય છે. આ વાત મારે સમજાવવી નથી, આ વાત માત્ર ને માત્ર અનુભવ એટલે બધા જ દંપતીઓને અનુભવ થતો હોય છે. મૌન દ્વારા કેટલાક ભૂતકાળના પ્રશ્નો, તકરારો, એકબીજા તરફનો થયેલો અણગમો, પરસ્પર થયેલી કડવી લાગણીઓ એનું નિરાકરણ પણ આ જાતના મૌન દ્વારા વ્યક્ત થતા પ્રેમથી ઉત્તમ રીતે થઈ શકે છે એમ કેટલાય મનોવૈજ્ઞાનિકો પણ કહે છે એમ હું ચોક્કસપણે માનું છું. પ્રેમ મેળવવા મૌનની તાકાત બહુ મોટી છે. મૌન લઈ અને પ્રેમ તમે પરસ્પર મેળવો અને આ પણ શક્ય એટલો વધારે વખત, અને એના માટે તમારે કોઈ પ્રયત્ન કરવો પડે, એને બદલે તમે કોઈ ચોક્કસ સમયગાળો ગોતી કાઢો. સમયગાળો સાથે તમે કોઈ સ્થળ પણ એવું ગોતો જે યુગલો મૌનની ક્ષણો માણી શકે છે. એવા યુગલોમાં ઘર્ષણ થવાના પ્રસંગો એકદમ ઓછા હોય છે. હું તમને ખાતરીપૂર્વક કહું છું, મેં હજારો દંપતીઓની સાથે વાતો કરી છે અને એના ઘર્ષણ થવાના કેટલાક પ્રશ્નોની અંદર આ મૌન સમયનો જે ઉપયોગ છે એનો ઉપયોગ કરતા નથી. ફરી એકવાર મારે કહેવું છે કે મૌનથી તમે પ્રેમ વ્યક્ત કરો અને એકબીજામાં ખોવાઈ જવાનો તમે પ્રયત્ન કરો અને એનાથી તમારે કેટલાય પ્રશ્નો, કે જે પ્રશ્નો તમે વાત કરવાથી નહીં ઉકેલી શકો એ પ્રશ્નો ઉકેલાઈ જશે. સવારે તમે ચા પીતા હો ડાઇનિંગ ટેબલ પર, ઘરના બગીચામાં બેસીને મૌનની પરિભાષામાં દંપતીઓ આખો દિવસ આનંદ અને ઉલ્લાસમાં તમારો જશે. ક્યારેક તમે બગીચામાં જાઓ, ક્યારેક સમુદ્રના કાંઠે ઉપર જાઓ, એકબીજાથી થોડા દૂર પણ બેઠાઓ અને તેમ છતાં પણ મૌનથી તમે એકબીજાને ઘણું બધું કહી શકતા હો છો અને તમારા જીવનના દિવસો એકદમ આનંદ અને ઉલ્લાસમાં જશે એમ હું તમને ખાતરીપૂર્વક કહું છું.
એક પણ શબ્દ વગરની પળો હૃદયથી હૃદયને જોડે છે. મનોવિજ્ઞાન કહે છે, સાચા અર્થમાં ઊંફ અને પ્રેમની લાગણી પરસ્પર અનુભવે છે. અને આ લાગણી માત્ર અનુભવવાની વાત છે, આ વર્ણન ન કરી શકાય, આને શબ્દોમાં ન ઢાંકી શકાય, આને કોઈને કોઈ રીતે સમજાવી ન શકાય, માત્ર અનુભવની ભૂમિકા જ કરી શકે. આ લાગણીની ભૂમિકા તમે ચોક્કસપણે સમયાંતરે કોઈ અમુક જગ્યાઓ પર કુદરતી વાતાવરણમાં તમે જાઓ ત્યારે અચૂકપણે લેવા માટેનો પ્રયત્ન કરો. મૌનની અભિવ્યક્તિ વારંવાર કરવા માટે હું કહેતો નથી, પણ ઉત્તમ વાતાવરણ હોય, એકદમ હળવી પડો હોય, પ્રાકૃતિક સૌંદર્ય હોય, એ વખતે આ પ્રયોગ કરવામાં ભૂલ ન કરતા. આ પ્રયોગ કરવા માટેની ઉત્તમ ક્ષણ કહી શકાય, આ પ્રયોગ કરવા માટેની ઉત્તમ સ્થળ કહી શકાય, એમ હું તમને ચોક્કસપણે કહું. જીવનસાથી સિવાય અન્ય બાબતોમાં ખોવાઈ ગયેલું મૌન લગ્ન જીવનમાં ઉલ્કાપાત મચાવે છે. હું તમને ભયસ્થાન બતાવું છું, કેટલાક જીવનસાથી પોતાના જીવનસાથી સિવાય પોતે એકલા એકલા અથવા અન્ય વ્યક્તિ સાથે ખોવાઈ ગયેલું મૌન એ લગ્ન જીવનની અંદર ઉલ્કાપાત બચાવે છે. આ વાત ગંભીરતાથી નોંધજો, પણ એની સાથોસાથ પોઝિટિવ વાત એ પણ છે કે તમારા જીવનસાથીમાં તમે ખોવાઈ જાઓ એવું મૌન એ હંમેશા સમયાંતરે તમારે કરવું જોઈએ. આ એક જુદા જ પ્રકારની લાગણીનો અનુભવ છે, ખાસ કરીને નવા દંપતીઓને તો આ બાબત બહુ ખાસ કહેવાની જરૂરિયાત હોતી નથી, પણ અમુક સમય થયા પછી દંપતીઓમાં આ પ્રકારની લાગણીનો વિકાસ ઘટી જાય છે, ઓછો થઈ જાય છે, એ એમણે વધારવો જોઈએ, એમ આ એપિસોડનો મુખ્ય સંદેશ છે. મૌન દ્વારા પ્રેમ અને ઉપનો વધારો. સૌને ધન્યવાદ.